रात गई अब तो सुबह हुआ, एक ताजा गम हुआ, अरे अफसोस हमें ये हुआ कि जिंदगी का एक दिन कम हुआ। तो जागो लोगों, मत सुओ, मत करो नींद से प्यार, अरे जैसो सपनो रहन को ऐसो ये संसार। अरे कोई ये कहता है भाई भाई, अरे कोई ये कहता है कि इस दुनिया पे दबदबा है मेरा, कोई ये कहता है कि पुत्र परिवार है मेरा, कोई कहता है कि माल खजाना है मेरा, मगर ये किसी ने ना कहा कि कब्र ठिकाना है कहाँ। तुम्हारा जीवन ने लाज राखी छे, तो हवे मरण ने लाज पण राखी दे, जे रीते काल राखी थी तेवी आज राखी दे। मैं नथी करी फरियाद के मारी किस्मत बनावी दे, मारी बर्बादी नी हवे हद तू बतावी दे। यू नजर बाजी न सरियाम कीजिए, आशिकों का नाम न बदनाम कीजिए, अरे कुछ नेक काम में अपना बेनाम कीजिए, तो ऊपर वालों का नाम सुबह शाम लिया कीजिए, कुछ न हो सके तो फिर एक काम कीजिए कि मुर्दों के साथ कभी आराम कीजिए। हाय हाय, तो आई तो घड़ी आधी घड़ी, आई तो आधी घड़ी, आधी में से आधी तुलसी संगत संत की, कटे कोटि अपराध। ઝવેરચંદ મેઘાણીની રચના છે કસુંબીનો રંગ। ઝવેરચંદ મેઘાણી જ્યારે આઝાદીની લડત ચાલતી હતી ત્યારે ગામે ગામ ફરીને લોકોને શૌર્ય ચડાવતા હતા, સુરવીરોને આપણા દેશના લડવૈયાઓને જોમ ચડાવતા હતા, અને શૌર્ય ગીતો લખેલા તે ગીતો પૈકી ગામડે ગામડે ફરીને એણે બધા રંગ ભેગા કર્યા, સંસ્કૃતિનો રંગ, ધર્મનો રંગ, નીતિનો રંગ, સુરવીરતાનો રંગ, માનવતાનો રંગ, દાતારીનો રંગ, એ બધા રંગ ભેગા કરીને એક ખરલમાં ઘૂંટી ઘૂંટીને એક રંગ બનાવ્યો અને એ કસુંબીનો રંગ કહેવાયો। એ મારી જનની ના હૈયામાં
પોડંતા પોડંતા પીધો કસુંબી નો રંગ, હો રાજ અમે પીધો કસુંબી નો રંગ, એ જે ન દોળા દાવણ કેરી દારાય દારાય પામ્યો કસુંબી નો રંગ, હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબી નો ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ, એ વહાલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. એટલે એમાં ઝવેરચંદ મેઘાણી શું કહેવા માગે છે, જે સુરવીરોને જોમ ચડાવતા હતા ને ત્યારે એક જંગ ખેલાયો, યુદ્ધ થયું, તેમાં આખું ગામ પાછું પરત આવે છે પણ એક યુવાનનો માણસ પરત આવતો નથી ગામમાં. એટલે એની પત્નીને બધા કહે છે કે એ તો
ડરીને કંઈક આજુબાજુ ભાગી ગયો હશે, આજુબાજુના ગામમાં આવશે ફરતો ફરતો બે ચાર દિવસે આવશે. ત્યારે એની પત્ની કહી કે મારો પતિ કોઈ દિવસ યુદ્ધનું રણનું મેદાન છોડીને કોઈ દિવસ ભાગે નહીં, કાં તો એ જંગ જીતીને આવે કાં તો એને જાનની કુરબાની આપી દે, પણ મારો પતિ કોઈ દિવસ ભાગે નહીં. તો પછી શોધવા જાય છે બધા માણસો, તો જ્યાં જંગ ખેલાયો છે ને ત્યાંથી એક જગ્યાએથી પેલા માણસનું ધડ મળે છે અને એની બાજુમાંથી એનું માથું મળે છે. ધડ ને માથું બંને એકત્ર કરીને ભેગા કરીને ગામમાં લઈ આવે છે અને ગામમાં એને અગ્નિદાહ આપવા માટે, અગ્નિ સંસ્કાર કરવા માટે ચિતા તૈયાર કરવામાં આવે છે. ત્યારે એની પત્ની સતી થવા માટે ચિતા ઉપર લાકડાનું સ્થળ છે એના પર બેસી જાય છે. એના પતિનું ધડ ને માથું બંને ભેગું કરીને ખોળામાં લઈને બેસી જાય છે. ત્યારે અચાનક પેલું ધડ ને માથું તો બંને કપાઈ ગયેલા છે, જુદા છે, એટલે એનું માથું ફેરવાઈ જાય છે. ધડ બરાબર છે, માથું ફેરવાઈ જાય છે. માથું જ્યારે ફેરવાઈ જાય ને ત્યારે એને પત્નીએ જે પગમાં મહેંદી મૂકેલી હોય ને એ મહેંદી પર એના હોઠ લાગી જાય છે. ત્યારે આ ઝવેરચંદ મેઘાણી એટલી ગહન રચના કરેલી છે. ભક્તો ના તંબુર થી ટપકેલો મસ્તી પર ચાખ્યો કસુંબી નો રંગ, ચાખ્યો કસુંબી નો રંગ, એવે વહલી દિલદારા ની પગની મેલી પર ચૂમ્યો કસુંબી નો રંગ, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ, રાજ મને લાગ્યો કસુંબી નો રંગ. बादलों का रूप
बरसे हलके हलके बरसे हलके हलके मिले सुर मेरा तुम्हारा मिले सुर मेरा तुम्हारा तू सुर बने हमारा तू सुर बने हमारा तो स्वर्गवासी देव